તૈયાર કર્યા અને બહેનોએ 733 શ્લોકો તૈયાર કર્યા હતા. ગાયત્રી મંત્ર 140 ભાઈઓએ તૈયાર કર્યા અને બહેનોએ 202 ગાયત્રી મંત્ર તૈયાર. વિષ્ણુની સ્તુતિ છે એ ભાઈઓએ 66 તૈયાર કરી છે અને બહેનોએ 136. ધૂપનો મંત્ર 137 ભાઈઓએ તૈયાર કર્યો હોય અને બહેનોએ 186 બહેનોએ તૈયાર કર્યું છે. ત્યાર પછી દીવાનો મંત્ર 86 ભાઈઓએ તૈયાર કર્યો હોય અને બહેનોએ 182 બહેનોએ તૈયાર કર્યો હોય. ત્યાર પછી સૂર્ય દર્શનનો મંત્ર ભાઈઓએ 62 અને બહેનોએ 153 બહેનોએ તૈયાર કર્યો હોય. ક્ષમા માગવાનો મંત્ર ભાઈઓએ 79 ભાઈઓએ તૈયાર કર્યો હોય અને બહેનોએ 108 બહેનોએ તૈયાર કર્યો હોય. નમસ્કારનો મંત્ર ભાઈઓએ 24 ભાઈઓએ તૈયાર કર્યો હોય અને બહેનોએ 47 બહેનોએ તૈયાર કર્યો હોય. ત્યાર પછી પ્રશ્નના સવાલ જવાબ એ ભાઈઓએ 74 ભાઈઓએ તૈયાર કર્યા હોય અને બહેનોએ 50 બહેનોએ તૈયાર કર્યો હોય. જુઓ કેવી તાલી ફરી, હે, ક્યાંક તો આપણો વારો આવે ને. ત્યાર પછી સદગુરની શિખામણ 508 ભાઈઓએ તૈયાર કર્યું હોય શ્લોક ને બહેનોએ 1894 શિખામણ શ્લોકની જે કડા કડા આપણે જે કડવા કહે ને એ કડવા. તો હવે ટકાવારીની વાત કરીએ. આમ તો કીધું હતું ટકાવારી નહીં કાઢો તો ચાલશે, પરંતુ અમે ટકાવારી પણ અહીંયા કાઢીએ. તો ટકાવારીમાં જોઈએ તો ભાઈઓની ટકાવારી છે 40.10%. તાલી વગાડશો આપણે. ને સામે બહેનોની ટકાવારી છે 57.39%. પૂર્ણ અભ્યાસક્રમમાંથી આ દીકરા દીકરીઓએ 40% અભ્યાસક્રમ કંઠસ્થ કર્યો છે અને દીકરીઓમાં 57% અભ્યાસક્રમ કંઠસ્થ કર્યો છે. મિત્રો, વિશિષ્ટ બાળકો જે થયા છે એમને પ્રોત્સાહિત આપણે કરીશું. તો આ પ્રોત્સાહિત રાશિ એટલે જે ભેટ સ્વરૂપે આપણને વસ્તુ મળેલી છે, એટલે વસ્તુ મળી અમે અમારા એક સાથી મિત્રને ફોન કર્યો કે તમે ભુજથી આવો છો તો આ વસ્તુ લેતા આવો. ભાઈએ કીધું ભલે હું લેતો આવું છું, વસ્તુ આવી ગઈ. પછી પૂછ્યું કે એમના દાતા કોણ છે, નહીંતર મારું નામ કે લખી નાખો. એટલે આ આપણી સમાજની એક ખાસિયત છે, ઉમદા ભાવના છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુદેવ જયરામદાસજી મહારાજના એક સદ શિષ્ય તરફથી આ જે સ્કૂલ બેગ છે એ વિશિષ્ટ બાળકોને સાંપડવાની છે. હસ્તે કીર્તિભાઈ ગોરાણી ભુજ, એમના તરફથી આ સંત શ્રી ગુરુદેવ જયરામદાસજી મહારાજની પુણ્ય સ્મૃતિમાં આ ભેટ મળી રહી છે. હવે હું વિનંતી કરીશ જેમના જેમના નામો લઉં તેઓ આવતા જશે અને સંતો પાસેથી પોતાની ભેટ સ્વીકારતા જશે. આપણે ભેટ પાછળથી સંતોને આપીશું જેથી કરીને વિડીયોમાં બાળકો જ દેખાય. પહેલાં ભાઈઓમાંથી આવશે લીંબાણી સૂર્ય હસમુખભાઈ ધ્રુવકુટીર દેવપર, આપો આવો અને પૂજ્ય શાંતિપ્રિય દાસજી મહારાજ પાસેથી આપનું સન્માન સ્વીકાર કરજો. સ્કૂલ બેગની સાથે આપ જોઈ રહ્યા છો એક સુંદર મજાનું પુસ્તક પણ આ વિશિષ્ટ બાળકોને અર્પણ થઈ રહ્યું છે. શ્રી કચકડો પાટીદાર સત્પંચ સનાતન મહિલા સંઘ દ્વારા આ પુસ્તક એમને ભેટ અપાઈ રહ્યું છે. તો મહિલા સંઘને પણ આ તબક્કે આપણે તાળીઓના ગડગડાટથી બિરદાવીએ છીએ. દીક્ષ યોગેશભાઈ પોકાર જીયા પર દીક્ષભાઈ આપ આવો ને દિવ્યાનંદ હરિજી મહારાજના હસ્તે આપનું સન્માન સ્વીકારશો. પાર્થ ભાવેશભાઈ માકાણી કોટડા આથમણા આપ આવો અને આપનું સન્માન સ્વીકાર કરશો. પાર્થ ભાવેશભાઈ માકાણી, રચિત જીતેન્દ્રભાઈ બાવાણી આણંદસર, પ્રિન્સ ગોરધનભાઈ પારસિયા આણંદસર,
વામન ભાવેશભાઈ વાસાણી ભુજ, વામનભાઈ આવો. સૌર્ય મહેશભાઈ વાસાણી માંડવી, આપ આવો. સંતોના હસ્તે આપણે આપનું સન્માન સ્વીકારતા જઈશું. તીર્થ કિશોરભાઈ છાભૈયા રાયણ, આ તમામ દીકરાઓને આપણે તાળીઓના બુલંદ અવાજથી બિરદાવશું, જેમણે પૂર્ણ અભ્યાસક્રમ કંઠસ્થ કર્યો છે, તો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. એવા જ દીકરીઓમાં જે વિશિષ્ટ બન્યા છે, હું જેમના જેમના નામ લઉં એ સંતો પાસે આવતા જશે અને સન્માન સ્વીકારશે. ખુશી દલસુખભાઈ ભાવાણી લક્ષ્મીપર નેત્રા, ખુશી દલસુખભાઈ ભાવાણી લક્ષ્મીપર નેત્રા, ખૂબ સરસ તાળીઓના ગડગડાટથી દીકરીને આપણે બિરદાવીશું. પ્રગતિ વિનોદભાઈ ભોજાણી ખેડોઈ, પ્રગતિ વિનોદભાઈ ભોજાણી ખેડોઈ, રોશની સુરેશભાઈ ભીમાણી દેવપર યક્ષ, ધ્રુવી મહેન્દ્રભાઈ છાભૈયા રાયણ, આયુષી અશ્વિનભાઈ માકાણી કોટડા આથમણા, નયનાબેન શાંતિલાલ પારસિયા આણંદસર, વેદી લહેશભાઈ ભગત તોરલ કુટીર કલ્યાણપર, વેદીબેન આવો. સ્નેતિ નરેન્દ્રભાઈ સેંગાણી મેરાવ, ઈશા અશોકભાઈ પોકાર ભુજ, તાળીઓ અવિરત ચાલુ રહે, આપણા દીકરા દીકરીઓએ ખૂબ મહેનત કરી છે. ધ્રુવી પ્રવીણભાઈ વેલાણી માનકુવા, કાવ્યા ગિરીશભાઈ ધોળુ માનકુવા, વૃત્તિ અશોકભાઈ ભાવાણી ભુજ આણંદસર, શ્રુતિ શાંતિભાઈ પોકાર જીયાપર, જીયા તુલસીભાઈ ધોળુ માનકુવા, પ્રાપ્તિ યોગેશભાઈ છાભૈયા ખેડોઈ. ખૂબ સરસ, આ દીકરીઓએ શિબિર દરમિયાન ખૂબ મહેનત કરી અને વિશિષ્ટ પદ પ્રાપ્ત કર્યું છે. ભક્તિ મુકેશભાઈ પટેલ ભુજ, ભક્તિ મુકેશભાઈ પટેલ, મિશ્રી નિલેશભાઈ ભગત માધાપર, શિખા કમલેશભાઈ ધોળુ માનકુવા, જલવી દશરથભાઈ ભોજાણી કોટડા આથમણા, હા સરસ, મિત્રો આ વખતે આપણી શિબિરમાં હળવદથી પણ બાળકો સંમિલિત થયા, હળવદથી તજજ્ઞ મિત્રો પણ આપણને પ્રાપ્ત થયા, અને દીકરી મૈત્રી નરસિંહભાઈ માવાણી દેસલપર હળવદ, તેઓ વિશિષ્ટ બન્યા છે. તાળીઓથી આપણે એમને બિરદાવીશું. પૂર્વા છગનભાઈ મેઘાણી નાના અંગિયા, પૂર્વાબેન આપ આવો અને આપનું સન્માન સંતો પાસેથી સ્વીકારશો. એક બહેન પરમ વિશિષ્ટ હતા અને તેમણે આ શિબિર દરમિયાન બાળસારથી તરીકે પણ સેવા આપી, એવા ઋષિકા ગિરીશભાઈ ધોળુ માનકુવા. ઋષિકાબેન આપ આવો અને આપનું સન્માન સંતો પાસે સ્વીકારશો. મિત્રો આ શિબિરના કેટલાક અંશો બહાર વસતા આપણા ભાઈઓએ પણ નિહાળ્યા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ પણ આપણને સહયોગી બન્યા. પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજના પૂનાના શિષ્ય મંડળે 25,000 જેટલી મોટી રકમ આપણા શિબિરના દરેકે દરેક શિબિરાર્થીઓને દાનભેટ અર્પણ કરી અને અર્પણ કરી છે. એક સુંદર મજાની 50 રૂપિયાની કિંમતની બોલપેન તમામે તમામ શિબિરાર્થી બાળસારથી મિત્રોને અર્પણ કરવામાં આવશે, તો એમને પણ આપણે આ તબક્કે બિરદાવીએ છીએ. અને એક સુંદર મજાની નોટબુક, જે નોટબુક
આપણા પ્રેરણાપીઠથી તૈયાર થઈ છે એ એક નોટબુક પણ આ દરેકે દરેક શિબિરાર્થી મિત્રોને અર્પણ કરશે, કરવામાં આવશે. અને સુંદર મજાના સુવિચારો દર્શાવતું એક કેલેન્ડર, જેમાં એક આપો એટલે પ્રતીક આપણે એનું અર્પણ કરશું. તો શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન મહિલા સંઘ દ્વારા આ તારીખિયું કેલેન્ડર તૈયાર થયું છે, એ દરેકે દરેક શિબિરાર્થી મિત્રો બાળ સારથીઓને બંને સંતોને આપો. અને હું પ્રતીક ભેટ સ્વીકારવા માટે વિનંતી કરીશ. માહી અને ત્રણ દીકરીઓ જશે અને પ્રતીક ભેટ સ્વીકારશે. ત્રણ આગળની હરોળની ત્રણ દીકરીઓ જશે અને સંતો પાસેથી, એક દીકરી હજુ પણ જશે, આ સંતો પાસેથી ભેટ સ્વીકારશે. મહિલા સંઘના પ્રતિનિધિઓને પણ હું વિનંતી કરું કે આપ પણ સાથે જોડાશો. આપના દ્વારા તમામે તમામ 500 થી 550 નંગ કેલેન્ડર એ દરેક દીકરા દીકરીઓને અર્પણ કરવામાં આવશે. આ સુંદર મજાના કેલેન્ડર તમે ચંદ્રિકાબેન ઉબાજુ આવી જાઓ, આપણા દરેકે દરેક ઘરોમાં પણ આપણે મૂકીએ અને સુંદર પ્રેરણા સ્ત્રોતો એમાં છે એ આપણે નિત્ય પઠન કરીએ. તાળીઓના ગડગડાટથી મહિલા સંઘને પણ આ તબક્કે બિરદાવીએ છીએ. આપ દરેક દીકરી પાસે જે આપણી સતપંચ સનાતનના લોગોવાળી શાલ જોઈ રહ્યા છો, 500 દીકરીઓને 75,000 જેટલી રકમની આ શાલ મહિલા સંઘે અર્પણ કરી છે. પુનઃ એમના કર્ણધારોને હું બિરદાવું છું અને તાળીઓના ગડગડાટથી આપણે એમની ભાવનાને અહીં બિરદાવીએ છીએ. બહુ મોટું માતબર દાનભેટ મહિલા સંઘ દ્વારા પણ આ તબક્કે અર્પણ થઈ છે. હવે હું વિનંતી કરીશ અશોકભાઈને. ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ. એક વખત વિશિષ્ટ બને છે દીકરા અને દીકરીએ, જોરદાર તાળીઓને આપણે ગગડાથી અમને વધાવી લેશું. જે વિશિષ્ટ બન્યા છે એની અંદર સતપંત નિત્ય પ્રાર્થના પાઠ છે એ સંપૂર્ણ તૈયાર કરવાનું હોય છે, એ જ વિશિષ્ટ બની શકે છે. આવતી વર્ષે વધારેમાં વધારે બાળકો વિશિષ્ટ અને પરમ વિશિષ્ટ બને એવી આપણે બધાએ શુભકામના આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આ 4 દિવસની શિબિર કેવી રહી એના થોડાક આપણે પ્રતિભાવો લેશું. તો શિબિરાર્થીના પ્રતિભાવ માટે વિનંતી કરીશ. કાવ્યા ગિરીશભાઈ દોડુ, ગામ માનુકવા, કુંતા કુટીર, કાવ્યા. એમના પછી આપણે બાલ સાથીના પણ આપણે પ્રતિભાવો લેવાના છે. એના માટે સંગીતાબેન અશોકભાઈ માવાણી ભુજ તૈયાર રહેશે. સર્વેને મારા જય ગુરુદેવ. મારું નામ ધોડુ કાવ્યા ગિરીશભાઈ છે. હું ગામ માનુકવાથી આવું છું અને હું કુંતા કુટીરની વિદ્યાર્થી છું. આ વર્ષ શિબિરનો એક્સપિરિયન્સ કંઈક અલગ જ હતો, કોન્સેપ્ટ અલગ જ હતો. પહેલાં પણ શિબિર થઈ છે પણ આવી રીતે આ વર્ષે જેવી રીતે કરી એ મને વધારે ગમ્યું એમ. અને આ વખતે આપને બધી રીતે કરાવ્યું હતું, સારી રીતે એક્ટિવિટીઝ કરાવી, સવારના મ્યુઝિકલ યોગાસ કરાવ્યા, સાંજે મોટિવેશન મેસેજીસ આપ્યા, તે બધું મને ખૂબ જ ગમ્યું. અને દર વખતે આવી શિબિરો કરતા રહે એવી આશા સાથે સૌને મારા જય ગુરુદેવ. ખૂબ સરસ. મિત્રો, આપણી સમાજના સતપંચ સમાજના બાળકો તો આ એક્ટિવિટીમાં આવે, પરંતુ લક્ષ્મીનારાયણ સમાજના દીકરા દીકરીઓ પણ આ વખતે આપણી શિબિરમાં ભાગ લીધો. એમનું ઓનલાઈન રજીસ્ટર નહોતું થયું પણ એમનો સંદેશ મળ્યો કે આ સમાજના દીકરા દીકરીઓ પણ આપણી શિબિરમાં આવવા માંગે છે, તો એમનું રજીસ્ટ્રેશન કરી અને એ દીકરા દીકરીને પણ આપણે આ કાર્યમાં સંમિલિત કર્યા છે. કનકપુરથી દીકરી આવી છે, મીરા પરેશભાઈ રામાણી. દીકરીનું વિનંતી કરું, આપ આવો અને પોતાના પ્રતિભાવ આપશો. પ્રથમ મીરા રમેશભાઈ પરેશભાઈ રામાણી કનકપુર.
આવો. દીકરીને આપણે તાલીઓના ગગડાથી વધાવી લેશું. સૌને મારા જય ગુરુદેવ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમો. હું આ પહેલી શિબિરમાં આવી તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પહેલી શિબિરમાં અમને ખૂબ જ ગમ્યું અને આવી શિબિર અમે ક્યારેય નથી જોઈ અને શિબિરનો મિનિંગ શું થાય એ બી અમને નથી ખબર. અને અહીંયા આવીને કુટીર બનાવ્યા અને નવા નવા અમને શ્લોકો શીખાડ્યા એ બદલ ટીચરોનો ખૂબ ખૂબ આભાર અને જે અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે તેમનો બી ખૂબ ખૂબ આભાર. જય ગુરુદેવ. હવે પ્રતિભાવ માટે આવશે મિતુ શાંતિભાઈ રૂડાણી. મિતુબેન આપ આવો અને આપના પ્રતિભાવો અર્પણ કરશો. મિતુ રૂડાણી. મિતુના સર્વેને જય ગુરુદેવ. મંચમાં બિરાજમાન સર્વેને મારા જય ગુરુદેવ. અહીંયા ઉપસ્થિત ભાઈઓ તથા બહેનોને મારા જય ગુરુદેવ. હું ખૂબ ભાગ્યશાળી છું કે મને આ શિબિરમાં આવવાનો મોકો જડ્યો. ભણતર તો જરૂરી જ છે, પણ ભણતર સાથે સાથે એટલું જ ગણતર પર જણું છે. જ્ઞાન અપાવે એ ભણતર, જ્ઞાન અપાવે એ ભણતર, અને જ્ઞાન આજમાવે એ ગણતર. કોઈક તો કરો એવું મજબૂત ચણતર જેનાથી ટકી શકે આજનું આ ગણતર. અને હું સતપંચ માટે ખૂબ ખૂબ આભાર મારું છું જેનાથી જેને આ ચણતર કર્યું છે શિબિર આયોજીને. કોટી કોટી આભાર. દુર્યોધને દુશાસને, દુર્યોધને દુશાસને, પગબન અવરોધ ખડે, કુછ કુટિલ કાલ કે અનુઆઈ સે શકુની સે શૈતાન બડે, કે શકુની સે શૈતાન બડે. કલિયો સી કોમલ મૂરત કો પલ મે કર દેંગે તાર તાર, મન કે સારે શિંગારો કો ક્ષણ મે કર દેંગે શાર શાર. રણચંડી કા તુ રૂપ ધાર, હર રાક્ષસ પર તુ કર પ્રહાર. પાણી તક ના માંગ સકે વો જો તુજ પર આંખ ઉઠાએંગે, પાણી તક ના માંગ સકે વો જો તુજ પર આંખ જો તુજ પર આંખ ઉઠાએંગે, તબ તુમ ખુદ અપના ચીર બચા લેના, ક્યોકે કૃષ્ણ કહાં તક આએંગે, ક્યોકે કૃષ્ણ કહાં તક આએંગે. કાના કો કામ બહોત સે હૈ, કાના કો કામ બહોત સે હૈ, દુષ્ટો કે નામ બહોત સે હૈ, માખન કી મટકી રહા તકે ભક્તો કે ધામ બહોત સે હૈ. અરે કબ તક આએગા કાના હરયુગ કી લાજ બચાને કો, અરે કબ તક આએગા કાના હરયુગ કી લાજ બચાને કો, દુર્યોધન કો સમજાને કો, યહાં રહે ગિરિધારી તો ગોર ધન કોન ઉઠાએગા, કે યહાં રહે ગિરિધારી તો ગોર ધન કોન ઉઠાએગા. સુનો દામિની, સુનો દામિની, રણભૂમિ મે નિર્બલ હી મારે જાએંગે, તબ તુમ ખુદ અપના ચીર બચા લેના, ક્રકી કૃષ્ણ કહાં તક આએંગે. હરિ ઓમ, હરિ ઓમ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. એ જ ઘટનાક્રમમાં બાલસારથી સંગીતાબેન અશોકભાઈ માવાણી ભુજ, એમના પછી અનિતાબેન મહેન્દ્રભાઈ છાબૈયા તૈયાર રહેશે રાયણ. સર્વ બાલ પુષ્પો અને બાલ સાર્થીઓને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. મારું નામ સંગીતાબેન અશોકભાઈ ભાવાણી, ગામ આણંદસર, હાલે ભુજ. અમે બાલ સારથી તરીકે અમે આવ્યા છીએ. અમારા ભુજનું બાલ સારથી અમે ચલાવીએ છીએ. અને હું તો એક એવું કહું છું કે મેં મારા બાળકોને એમ કીધું હતું કે આપે શિબિરમાં અમે મામાના ઘરે છીએ, મામાના ઘરે જવાના હતા અને કેન્સલ કરીને અમે અહીંયા આવ્યા છીએ. અશોકભાઈ કહે છે કે ઘણા બાળ પુષ્પો એવા છે કે મામાના ઘર છોડીને અહીંયા આવ્યા છીએ, પણ અમને બહુ આનંદ આવ્યો. હું મારા બાળકોને એમ કહેતી આપને શિબિરમાં આલું હોય, મમ્મી તમે તો જવો હોય કે શિબિરમાં શું લઈ જાઓ. અત્યારે મેં એમ કીધું હતું ઘરેથી કે આપને હોસ્ટેલની ફીલ થવી ગપે, મમ્મી જોડે આવ્યા અહીં, પણ એમ ન થવું ગપે કે મમ્મી આ એવું. એક દિવસ એ લોકો 15 છોકરા છે રૂમની અંદર, તો એક દિવસ ઝઘડ્યા તો મારો બાળક રોવા માંડે. મેં તો બેટા હાલ એ કે તમે મને કહેતા હતા હોસ્ટેલની ફીલ થવી ખપે ને તમે કરવા નથી દેતા. એટલે હું તો એવું કહેવા માગું છું કે બાળકોને આપણાથી થોડોક દૂર રાખશું તો એનામાં બહુ જ એને એકાગ્રતા અને બહારનું વાતાવરણ જોવા મળશે. અને બાળ સારથી તરીકે હું કહું છું કે બાળ ગમો ગમની બાળ સારથી આપે, બાળ સભા આપે, બહુ મજબૂત બનાવી અને સાથ સરકાર આપીએ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભારી છીએ સંગીતબેન. એ જ ઘટનાક્રમમાં વિનંતી કરશું અનિતાબેન મહેન્દ્રભાઈ છાબૈયા રાયણ. ત્યાર પછી નિરાલીબેન જબુઆણી ભુજ પર તૈયાર રહેશે. સર્વેને મારા જય ગુરુદેવ. બાલ બાલિકા સંસ્કાર શિબિરમાં જે લોકોએ આ
જેને લોકોને વિચાર આવ્યા અને જે લોકોએ સહયોગ આપ્યો એને ખૂબ ખૂબ આભાર આભાર આભાર. તેઓને સદગુરુ હંસદેવજી મહારાજ અને હનુમાન દાદા એને બળ બુદ્ધિ અને એવી શક્તિ આપે કે આવા કાર્ય કરતા રહે અને જે લોકો આવા સહયોગ આપતા રહે અને અમને બધાને બાળકોને અને અમને મમ્મી પપ્પાને સંસ્કાર મળતા રહે. ખૂબ ખૂબ ધન્યવાદ અનિતાબેન. નિરાલીબેન જબુઆની ભુજ પર, એમના પછી કેવલ વાસાણી હળવદ તૈયાર રહેશે. સૌને મારા જય ગુરુદેવ. હું ગામ ભુજપુરથી આવું છું. મેં આ વખતે પહેલી વખત તજજ્ઞ તરીકે સેવા આપી છે અને અમને પહેલે દિવસે અમે આવ્યા ત્યારે એમ લાગતું હતું કે આ સાવ નાના નાના બાળકો છે, અમે એને કેવી રીતે શીખવાડશું, નથી એને વાંચતા આવડતું તો અમે એને કેવી રીતે શીખવાડશું, પણ અમે કંઠસ્થ કરાવી અને અમે એને શીખવાડ્યું. કેવલ વાસાણી હળવદ. સૌરેને મારા જય ગુરુદેવ. મંચસ બિરાજમાન સંતો મહંતો તેમજ મહાનુભાવો, જ્યારે શિબિરનું આયોજન થયું ત્યારે મને થયું કે આ ચાર દિવસ કેમ નીકળશે અહીંયા, પણ મારા જૂના બધા મિત્રો આવ્યા અને તેના ભેગો મને બહુ જ આનંદ થયો અને ચાર દિવસ કેવી રીતે નીકળી ગયા એની કાંઈ ખબર જ ના પડી. હવે તો એમ થાય છે કે ચાર દિવસના બદલે 8 કે 10 દિવસ શિબિર હોત તો અહીંયા અમને ખૂબ જ આનંદ પડી જાત. શું સાચું કહું છું ને હું? અને સાધુ સંતો દ્વારા ગમત સાથે ગાન મળ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ કેવલભાઈ. મહેશભાઈએ જેમ કીધું કે અમે 40 દિવસની શિબિરમાં 2 વાર રડ્યા, એ પહેલે દિવસે અને વિદાયના દિવસે છેલ્લે દિવસે. ખૂબ સરસ. ત્યાર પછી એ જ ઘટનાક્રમમાં નંદની વાસાણી દેસલ પર વાંઢાએ નંદની બેન આવો. એમના પછી સ્વયંસેવકોના પ્રતિભાવ રહેશે. સર્વને મહારાજ જય ગુરુદેવ. નથી પહોંચવું અમારે ગગન કે ધરા સુધી, નથી પહોંચવું અમારે ગગન કે ધરા સુધી, અમારે તો પહોંચવું છે પ્રત્યેક બાળકના મન સુધી. આવા ઉમદા વિચાર સાથે વિકાસ ટ્રસ્ટ દ્વારા આ બાલ શિબિરનું આયોજન થયું. બાળકોને ખૂબ આનંદ આવ્યો અને મારો અનુભવ છે કે મને આ શિબિરમાં ખૂબ જ ગમ્યું, કારણ કે બાળકોને એક્ટિવિટી સાથે ઘણું બધું શીખવા મળ્યું. પ્રોફેસર સાહેબે ખૂબ મહેનત કરી, બાળકને બાળક સાથે એના જેવા થઈને એને આનંદ મળ્યો, તેમજ હીરા દાદાની ધૂન ઉપર ખૂબ ઝૂમ્યા બાળકો. બસ આપણે આ 4 દિવસ આનંદ કર્યો, મજા માણી, પરંતુ આજે આપણે જ્ઞાન લીધું છે, આપણે સાથે લઈને જવાનું છે. એ ગાથા હમ ભી ઘર લેકર જાયેંગે ઓર અપને જીવન મેં ચરિતાર્થ કરેંગે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભારી છીએ નંદની બેના. એ જ ઘટનાક્રમમાં કીર્તનભાઈ હસમુખભાઈ ખીમાણી ખેડોઈ, જેઓએ સ્વયંસેવકોમાં ખૂબ જ એમની ટીમે સેવા આપી છે. કીર્તનભાઈ હસમુખભાઈ. ત્યાર પછી કૈલાસબેન મહેન્દ્રભાઈ વાસાણી માંડવી તૈયાર હશે. મંચસ્થ બિરાજમાન સંતો મહેમાનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, સર્વેને મારા જય ગુરુદેવ. મારું નામ ખીમાણી કીર્તન હસમુખભાઈ, ગામ ખેડોઈ. અમે અહીં સેવાર્થી તરીકે સેવાની ફરજ બજાવી, ખૂબ સારો અનુભવ થયો, મજા આવી. અમને અહીંથી ભોજન પીરસાવવાની અને સંરક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી. જે સંદર્ભે અમારાથી કાંઈ વધારે બોલાઈ ગયું હોય યા તો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરશો. જય ગુરુદેવ, જય શ્રી રામ. જય જય શ્રી રામ. સૌ દિવ્ય આત્માને મારા જય ગુરુદેવ. અમે અહીંયા બાળ સારથી તરીકે આવ્યા, અમને બહુ જ આનંદ થયો અને આ બાળકને સંસ્કાર આપવા માટે પહેલું કર્તવ્ય આપણી માતાનું બને છે, પહેલું ધર્મ એ આપણી માતાને બને છે. બીજું કે આપણા બાળકને સંસ્કાર બનાવવા માટે આપણે શું કરવું જોઈએ, તો આપણે એક પાણીનો ઘડોને કેવો ટકોરીએ છીએ એવી જ રીતે આપણા બાળકને ટકોરવા પડશે. બીજું, ચીણવાચી નગરી માથે દૈત કાળિંગો ઘરે ઘરે પ્રવેશ કરી ચૂક્યો છે અને ચરપટચાળા કરી રહ્યો છે, એ શું છે ખબર છે છોકરાઓ? ઘરે ઘરે આવી ગયો છે, એની આપણે ધ્યાન રાખવું પડશે. તો એ શું છે? હા, મોબાઈલ. તો હવે આપણે મોબાઈલથી દૂર રહીશું. બસ અસ્તુ. ખૂબ ખૂબ આભારી છીએ કૈલાસબેનના. સરસ મજાની 4 દિવસની શિબિર અહીંયા રહી અને ખાસ મહારાજશ્રી પહેલાં શિબિર કરતા ને
ત્યાં બાળકો એટલું તોફાન કરતા, કાં ઓશિકા તોડી નાખે, કાં ગાડલા તોડી નાખે. આ વર્ષે સંસ્થાને ક્યાંય પણ નુકસાન નથી પહોંચાડ્યું. ખરેખર એટલા બધા ડાયા દીકરા થઈ ગયા છે, નકા કંઈક ને કંઈક ફરિયાદ. પરંતુ આ વખતે બહુ સરસ. બીજું, આ સંચાલકની આયોજનની જવાબદારી અમારા ઉપર સોંપી હતી. અમે નીતિનભાઈ, હર્ષુખભાઈ, નવીનભાઈ, રાજુલભાઈ, ક્યાંય પણ અમારાથી ભૂલ થઈ હોય, કોઈ બાળકોને કંઈક કહેવાઈ ગયું હોય, વઢાઈ ગયું હોય, અથવા સમાજ પાસે અમે માફી માગી રહ્યા, ઘણી વખત અમને પણ ખબર ન હોય, અમારા ધ્યાનથી બહાર હોય એવી ઘટના બની હોય કાંઈ, તો અમારા આયોજકો હતી, હું આ સમાજ માટે માફી માગું રહો. બસ, હવે પછીનું જે સંચાલન છે એ વિનંતી કરીશ હર્ષુકભાઈને. ખૂબ સરસ. સમાજે જે વિશેષ જવાબદારી સોંપી હતી એમને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે, છતાં ક્યાંક ક્ષતિ હોય તો આપ સમ્ય ગણશો. મિત્રો, આયોજન વખતે કાર્યકર્તાઓને એક આંતરિક એક ડર હતો કે આટલું મોટું આયોજન, દીકરા દીકરીઓને ગમે તેવું ભોજન, જરૂર હોય ત્યારે નાસ્તા, જરૂર હોય ત્યારે ઠંડા પીણાની વ્યવસ્થા કરવી છે, તો ખર્ચને કઈ રીતે પહોંચી વળશું. પરંતુ સમાજની, આપણી સમાજની જે ખાસિયત રહી છે એ આપણા સમાજના ભામાશાઓ છે, અને રકમ નિશ્ચિત થઈ ગયા પછી પણ મિત્રો, આપણે એક દિવસના, સંપૂર્ણ દિવસના ભોજનદાતાની રકમ નક્કી કરી નાખી, પછી પણ દાતારોએ અમને એવો સધિયારો આપ્યો કે પટેલ ઘટજો નહીં, છોકરાઓને ક્યાંય ખાંચો ના આવે, હજી પણ જેટલા પૈસા જોઈશે એટલા પૈસા દેવા આપણે તૈયાર છીએ. તો એ સખી દાતાઓને આપણે કેમ ભૂલી શકીએ એ આ તબક્કે હું સ્મરણ કરું છું. હું જેમના જેમના પણ નામો લઉં તે સખીદાતાઓ આવશે અને પોતાનું સન્માન સ્વીકારશે સંતોના હસ્તે. પ્રથમ દિવસના ભોજનદાતા શ્રી રવજીભાઈ જીવરાજભાઈ સાંખલા પરિવાર વિગોડી, રવજી બાપા આપ આવો અને પૂજ્ય શાંતિપ્રિય દાસજી મહારાજ પાસેથી આપનું સન્માન સ્વીકારશો. અને રવજી બાપાની ખાસિયત, ગમે એ પ્રકલ્પ હોય સમાજનો, આપણે એમની પાસે ટેલ નાખીએ તો ક્યારે રવજી બાપાએ અમને નિરાશ નથી કર્યા. ફૂલની પાંખડી દરેક કાર્યમાં અર્પણ કર્યા. તાળીઓના ગડગડાટથી આપણે શિબિરાર્થી બાળકો સૌ બિરદાવીશું રવજી બાપાને અને એમના આ પૂજ્ય ભાવને. એવા જ આપણા સખીદાતા શ્રી કરશનભાઈ મેઘજીભાઈ લીંબાણી પરિવાર દેવપર યક્ષ, કરશન બાપા આપ આવો અને આપનું સન્માન પરમ પૂજ્ય દિવ્યાનંદ હરિજી મહારાજ પાસેથી આપ સ્વીકાર કરશો. કેશુભાઈ મને પર્સનલી મળીને કીધું કે પટેલ આ ખર્ચમાં સંખ્યા વધી છે, ક્યાંય પણ ખાંચો પડે તો જરાય પણ ચિંતા ના કરતા આપણે પુનઃ તાળીઓથી એમને વધાવી લઈશું, એમના ભાવને વધાવશું. આપણા ટાર્ગેટ 400ના આપણે અંદાજ કર્યો હતો, પરંતુ આપણો ઉત્સાહ જોઈ અને એ સંખ્યાને આપણે 500 સુધી ખેંચી, તો એમને સામેથી કીધું કે જરાય ચિંતા કરતા નહીં અને બાળકોને ખૂબ મોજ કરાવજો. એવા જ શ્રી વાલજીભાઈ રત્નાભાઈ લીંબાણી અને શ્રી નાગજીભાઈ રત્નાભાઈ લીંબાણી પરિવાર દેવપર યક્ષ આવો, શંકર બાપા બંને બંધુઓ આવો, અલગ અલગ બંને સાલો અર્પણ કરો. જયંતિભાઈ લીંબાણી અને શંકરભાઈ લીંબાણી આપ આવો, બંને બંધુઓ આવો અને સન્માન સ્વીકારશો. બંને સંતોને એક એક સાલ આપો અને સાથે સાથે ભોજન વ્યવસ્થામાં પણ શંકર બાપાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે, તો એમની પણ એ ભાવનાને બિરદાવી છે. બંને સંતો પાસેથી આપણા આપનું સન્માન સ્વીકારશો. એવા જ આજના ભોજનદાતા સ્વર્ગસ્થ કેસરબેન નાનજીભાઈ રંગાણી પરિવારની, માતાજીની પુણ્ય સ્મૃતિમાં શ્રી રતનસિંહભાઈ નાનજીભાઈ રંગાણી મોસ્કો વાઇટ ગ્રુપ કનકપુર મુંબઈ, રતનસિંહભાઈ આપ આવો અને પૂજ્ય દિવ્યાનંદ હરિજી મહારાજ પાસેથી આપનું સન્માન સ્વીકારશો. મિત્રો, દેવપરના વિજુભાઈનો પણ આ ક્ષણે આપણે ઋણ સ્વીકાર કરીએ છીએ. રોજે રોજ નવા નવા ફુલાર, સરસ મજાના ફુલાર કલેક્ટ કરી અને તેઓ અહીં પહોંચતા કર્યા છે. રતનસિંહભાઈ રંગાણી આપ આવો અને આપનું સન્માન સ્વીકારશો. ચંદ્રિકાબેન આવો. એ જ ઘટનાક્રમમાં આપણને
સહયોગ, વિશેષ સહયોગ જેમનો સાંપડ્યો. આયોજનનું ખર્ચ મોટું હતું, થોડો ડર હતો કે શું થશે, ત્યારે આ બંને બંધુઓએ આપણને વિશેષ સાથ સહકાર આપ્યો છે કે જે કાંઈ ઘટ પડે એ અમને કહેજો. એવા ભાઈશ્રી ડાયાભાઈ મેઘજીભાઈ લીંબાણી પરિવાર હસ્તે પ્રકાશભાઈ દેવપર કરૂર એમના પ્રતિનિધિ ઉપસ્થિત હોય તો આવી જશે. કેશુભાઈ, કરશનભાઈ, મેઘજીભાઈ આપ આવો. શ્રી ડાયાભાઈ મેઘજીભાઈ લીંબાણીનું આપ સન્માન સ્વીકારશો પૂજ્ય પંકજદાસજી મહારાજના હસ્તે. એવા જ આપણા ભામાશા કહી શકીએ શ્રેષ્ઠ, તાળીઓના ગડગડાટથી આપણે તમામ દાતાઓને બિરદાવીશું મિત્રો. એવા અને અમને આ સંકુલમાં પણ જ્યારે કાંઈ જરૂર પડી ત્યારે અમારી સાથે રહ્યા છે એવા બાબુભાઈ અર્જણભાઈ પોકાર કુરબાઈ ચેન્નઈ એમના પ્રતિનિધિ, એમનો દીકરો છે, હું ભૂલતો ના હું તો કદાચ, એમનો દીકરો શિબિરાર્થી તરીકે અહીં સંમેલિત થયો છે. આવી જશે, આવી જાઓ. સરસ, આપણે આ દાતારની દિલેરીને પણ બિરદાવીએ છીએ. આવો અને પૂજ્ય સંતોના હસ્તે આપનું સન્માન સ્વીકારશો. એવા જ બાળકોને બે ટાઈમ સુંદર મજાના સરસ નાસ્તા મળ્યા તો એ નાસ્તાના દાતા શ્રી ઉમા પેટ્રોલિયમ નાના અંગિયા હસ્તે બાબુભાઈ રૂડાણી અને હર્ષુકભાઈ રૂડાણી શ્રીમતી વનિતાબેનને હું વિનંતી કરું કે પૂજ્ય સંતો પાસે જઈ અને આ સન્માન સ્વીકારશે. એવા જ દાતા આપણને નાસ્તાના મળ્યા છે શ્રી લાલજીભાઈ રામજીભાઈ ધોળુ દુર્ગાપુર. લાલજી બાપા આપ આવો. હા, દક્ષિણ ઝોનના પ્રમુખ પણ છે લાલજીભાઈ રામજીભાઈ ધોળુ. આવો લાલજી બાપા અને આપનું સન્માન સંતોના હસ્તે સ્વીકારશો. એવા જ દાતા મળ્યા છે શ્રી દેસલપર સતપંથ સનાતન સમાજ. દેસલપર સતપંથ સનાતન સમાજના પ્રમુખ શ્રી ઉપસ્થિત હોય, અંબાલાલભાઈ આવો. દેસલપર સતપંથ સનાતન સમાજ. ત્યારબાદ શ્રી દેવપર સતપંથ સનાતન સમાજ જયંતિભાઈ નાનજીભાઈ પ્રમુખ શ્રી આપ આવો અને સન્માન સ્વીકાર કરશો. મિત્રો, આ સુંદર મજાની માઇક વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ આપણને સાંપડી છે એના દાતા છે શ્રી ડાયાભાઈ ભાણજીભાઈ ઉકાણી પરિવાર મુંદ્રા. આપ આવો ડાયા બાપા અને સંતોના હસ્તે આપનું સન્માન સ્વીકારશો. પૂજ્ય દિવ્યાનંદ હરિજી મહારાજની વિનંતી કરું ડાયા બાપાને આપ સન્માનિત કરશો. શ્રી ડાયાભાઈ ભાણજીભાઈ ઉકાણી પ્રમુખ શ્રી સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ. હવે હું જે જે દાતાઓના નામો લઉં તેમના તરફથી 11,000નો વિશેષ સહયોગ સાંપડ્યો છે. તો પ્રથમ આવશે શ્રી સતપંથ સનાતન સમાજ નાના અંગિયા પ્રમુખ શ્રી શાંતિભાઈ. આવી જાઓ. શાંતિલાલ મનજીભાઈ વસ્તા રૂડાણી આપ આવશો અને આપનું સન્માન સ્વીકારશો. મિત્રો, દરેકે દરેક બાળકોને એક સુંદર મજાની 50 રૂપિયાની બોલપેન સાંપડી છે શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ શિષ્ય મંડળ પુના તરફથી હસ્તે વાલજીભાઈ ટોડિયા. તો વાલજીભાઈ ઉપસ્થિત હોય યા તો શિષ્ય મંડળમાંથી કોઈ ઉપસ્થિત, આ છે બાપા શામજીભાઈ, શામજી બાપા આવો. હા, એવા જ દરેકે દરેક બાળકોને નોટબુક અર્પણ થવાની છે. તો એ નોટબુકના દાતા નારણભાઈ ખીમજીભાઈ પોકાર માધાપર મંજલ હાલે મોડાસા હસ્તે રમેશભાઈ, હરેશભાઈ અને રમેશભાઈ એમના પ્રતિનિધિ ઉપસ્થિત હોય તો આવી જશે, અથવા એમના તરફથી સંદેશો જેમને પાઠવ્યો હોય તેઓ પણ આવી જશે. હરેશભાઈ એક કાર્યક્રમમાં નીકળી ગયા છે તો હું કાંતિભાઈની વિનંતી કરું કે આપ હરેશભાઈ જીયા પર ને અર્પણ કરી દેજો. કાંતિભાઈ કોટડા. આ વિશિષ્ટ બાળકોને જે સન્માન આપણે અર્પણ કર્યું તેમના દાતા બ્રહ્મલીન ગુરુવર્ય જયરામદાસજી મહારાજની પુણ્ય સ્મૃતિમાં હસ્તે કીર્તિભાઈ ગોરાણી કલ્યાણપર ભુજ. કીર્તિભાઈ આપ આવો અને પંકજદાસજી મહારાજના હસ્તે આપ આપનું સન્માન સ્વીકાર કરશો. શ્રીમતી આવી જાઓ.
અરુણાબેન, ભૂલતો નથી ને હું કીર્તિભાઈ, અરુણાબેન, કીર્તિભાઈ ગોરાણી, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા આ ત્વરિત દાતા કહેવાય એમ, જેમને લઈ આવવાની જવાબદારી દીધી એમને જ કીધું કે અમારું નામ લખી નાખો. સરસ મિત્રો, આ આયોજનને સફળ બનાવવા માટે મહિલા સંઘે પણ બહુ મોટું યોગદાન, ઉપસ્થિતિની સાથે સાથે 75,000 જેટલી રકમની આ સુંદર મજાની શોલ આ દરેક દીકરીઓને અર્પણ કરી છે. હું પ્રમુખ મંત્રી બેવને વિનંતી કરું કે આપ આવો અને સંતોને સન્માનિત કરશો. બોલો, સાલ સંતોને આપો અને આપ પ્રોત્સાહિત કરશો. તાળીઓના ગડગડાટથી આપણે આ કર્ણધારોને બિરદાવીશું. હવે જેમના તરફથી સહયોગ મળ્યો છે તેવાના નામો લઉં છું. શ્રી સતપંચ સનાતન સમાજ રાયણ, શ્રી સતપંચ સનાતન સમાજ રાયણ આવો, શ્રી સતપંચ સનાતન સમાજ મેરાઉ આવતા જશું આપણે, શ્રી સતપંચ સનાતન સમાજ દુર્ગાપુર, શ્રી પાટીદાર સમાજ, સતપંચ સનાતન સમાજ કુરબઈ, શ્રી સતપંચ સનાતન સમાજ કોટડા આથમણા, શ્રી સતપંચ સનાતન સમાજ, તાળીઓ અવિરત ચાલુ રહે. આ બાળકોએ આપણને, આ દાતાશ્રીઓએ આપણને ખૂબ બિરદાવ્યા છે ત્યારે આપણે પણ એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ. શ્રી સતપંચ સનાતન સમાજ દરસડી, કોટડા આથમણા, કોટડા ઉગમણા બંને સમાજના પ્રતિનિધિ આવશે. દરસડી સતપંચ સનાતન સમાજ, શ્રી થરાવડા વરલી સતપંચ સનાતન સમાજ, માધાપર ભુજ સતપંચ સનાતન સમાજ, રત્નાપર સતપંથી ભાવિકો હસ્તે શાંતિભાઈ, શ્રી સતપંચ સનાતન સમાજ વડવા, શ્રી સતપંચ સનાતન સમાજ બીદડા, શ્રી સતપંચ સનાતન સમાજ મમાઈ મોરા, શ્રી રમણીકભાઈ ધનજીભાઈ સિંગાણી મેરાવ, શ્રી વાલજીભાઈ શિવગણભાઈ રામજીયાણી નવી બંજલ, વેલજીભાઈ માધવજીભાઈ પટેલ મમાઈ મોરા, વેલજીભાઈ લતાભાઈ ભીમાણી હીરા બાપાને પણ પંકજદાસજી મહારાજ આપ બિરદાવશો. વેલજીભાઈ લતાભાઈ ભીમાણી, રતિભાઈ કેસરાભાઈ ગોરાણી ભુજ, રતિભાઈ આપ પણ આવો અને આપનું સન્માન સ્વીકારશો. શામજીભાઈ દેવજીભાઈ ગોરાણી હસ્તે વાડીભાઈ, શામજી બાપા આપ ઉપસ્થિત થયા છો તો આપનું સન્માન સ્વીકારશો. મુંદ્રા સતપંથી ભાવિકો તરફથી 5100 રૂપિયા સપ્રેમ મળેલ છે, આપ એમને પણ બિરદાવશો. કિશોરભાઈ રતનસિંહભાઈ વાસાણી દુર્ગાપુર, ઉપપ્રમુખ શ્રી સતપંચ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ, શ્રી હરિઓમ સેવા મંડળ આણંદસર, શ્રી પ્રેમજીભાઈ શામજીભાઈ ભગત આણંદસર, શ્રી રામજીભાઈ પુંજાભાઈ રામાણી રૈયાણી નખત્રાણા, આટલા દાતાઓને હું વિનંતી કરું કે તેઓ આવશે, સન્માન સ્વીકારશે. સાથે અશોકભાઈ હિંમતભાઈ માકાણી કોટડા આથમણા, આપ આવો અને સન્માન સ્વીકારશો. એવા જ શ્રી રામ ભરોસે 5000 રૂપિયાનું દાન મળેલું છે. હરિભાઈ પોકાર ભુજ સાહેબ આવો અને આપનું સન્માન સ્વીકારશો. ખૂબ સુંદર સહકાર સાંપડ્યો છે સખી દાતાઓનો, તો આ તબક્કે એમનો પણ સમાજ વતી ઋણ સ્વીકાર કરીએ છીએ. મિત્રો, શિબિરમાં જે બાળકો બોલી રહ્યા હતા કે અમને આ શિબિરમાં કંઈક વિશેષ લાગ્યું, તો આપણી શિબિરને વિશેષ બનાવવા માટે જેમને તનતોડ મહેનત કરી છે એવા પ્રોફેસર એચ સી પટેલ સાહેબને આ ક્ષણે આપણે બિરદાવીશું. એચ સી પટેલ સાહેબ સરદાર ધામ અમદાવાદ ખાતે જવાનું હોવાથી આપણી વચ્ચે આજનો દિવસ જ ખાલી ઉપસ્થિત નથી રહી શક્યા. શ્રીમતી લક્ષ્મીનારાયણ સ્વરૂપે આપ આવો, બેન આવો અને સાહેબનું સન્માન આપ સંતોના હસ્તે સ્વીકારશો. તાળીઓ અવિરત ચાલુ રે. સાહેબે આપણા માટે ખૂબ સમયનો, એમના નોલેજનો, એમના સંસાધનોનો ભોગ આપી અને આપણને આ શિબિરમાં વિશેષ સેવા પ્રદાન કરી છે, તો આ ક્ષણે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને બાળકોને ખૂબ મોટિવેટ અને માર્ગદર્શિત કર્યા છે. મિત્રો, એમનો ખૂબ ભાવ રહ્યો કે મારી સમાજના બાળકોમાંથી સનદી અધિકારીઓ દીકરા દીકરીઓ બને, તો એ સંદર્ભે પણ આપણે જાગૃત રહી અને
એમની પ્રવૃત્તિને પણ આપણે બિરદાવીએ છીએ. પેન આવી ગઈ છે તો પેન પણ એક આપશો પ્રતિક રૂપે. આપણે એક તજજ્ઞ બહેન આવશે, અરુણાબેન આવી ગયો છે તમારો વાર, તો એક એક તજજ્ઞ દીકરી આવો અને પ્રતિક ભેટ સ્વરૂપે પુના પ્રેમ સ્વરૂપ દાસજી મારા શિષ્ય મંડળ તરફથી જે સુંદર મજાની બોલ પેન એક એક આપશો. ચાર તજજ્ઞ બહેનો આવી જાઓ અને સંતોના હસ્તે આપણે એમને અર્પણ કરીશું. એક એક નોટ અને એક પેન દરેકે દરેકને અર્પણ થવાની છે. આ સુંદર મજાની પેન અને નોટબુક હું આયોજક મિત્રો શ્રી રતિભાઈ અશોકભાઈને વિનંતી કરું કે આપ જાઓ અને દરેક આપણા ઉપસ્થિત સંતોને સમાજના કર્ણધારોને અર્પણ કરશો. એક એક પેન લેતા જાઓ, સંતોને અર્પણ કરો. તાળીઓથી આપણે બિરદાવીશું. ખૂબ સરસ, હરિ ઓમ. મિત્રો, આપણને આ સમગ્ર શિબિર દરમિયાન સંતોનો ખૂબ માર્ગદર્શન સાંપડ્યું, સાથે આપણા ઉપસ્થિત સંતો સિવાય પણ શ્રી રમેશભાઈ ભટ્ટ, કવિ રશ્મિ આવતી ગઈકાલે અંજારથી પધારી અને આપણને જ્ઞાનનું બાથું પીરસ્યું છે, તો એમનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. હવે આશીર્વચનનો દોર આપણે લઈશું, તો પ્રથમ હું વિનંતી કરીશ પૂજ્ય પંકજદાસજી મહારાજને. નિષ્કલંક નારાયણ ભગવાન કી, સદગુરુ કેમ થયું, છેલ્લા દિવસે ફ્યુઝ ઉડી ગયો. બાલ બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર નું આજનું આ સમાપન સત્ર, કટોકટ ટક 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 કરતા દિવસ નીકળી ગયા. જવું હોય નથી જવું, આવું હોય નથી આવું, ને એ રજીસ્ટર કરાયું ન કરાયું, અને આજે વિદાયનો સમય આવી ગયો. ઘરે જવાનું મન નથી થતું ને, એ રમવું એ કહીએ તે હાલો. અરે વાહ, બસ આ સમાપન સત્રમાં ઉપસ્થિત શાંતિપ્રિય દાસજી મહંત, દિવ્યાનંદ હરિજી મહારાજ, સમાજના સૌ કર્ણધારો અને આપ સૌ ખૂબ મોજ અને મજા કરી છે સુસંસ્કાર શિક્ષણ શિબિરમાં. વળી અવાજ ચાલુ કર્યો છેલ્લે છેલ્લે, જરાક વાર ઊભો રહો, હવે બહુ સંસ્કારી બન્યા છો તમે, તો આપણે એ આચરણમાં બતાવવાનું છે કે અહીંયા જે તેડવા આવ્યા છે એ વાલીઓને એમ લાગવું જોઈએ કે કાંક ચેન્જ થયું હોય, ન કાંક કહેશે અમે તો જેવા મૂક્યા હતા એવા ને એવા રહ્યા, તો આ દાતાઓનો અને આયોજકોનો ખર્ચો તૂટી પડશે બધો. એટલે હવે અહીંયાથી સંચાલકોને કહેવું ના પડે કે શાંતિ રાખજો એમ, બરાબર. એ ઇધર હા, આડાવડા લમણા ટોણા નહીં કરીને કયા બી. બહુ મજા આવી બાળકો સાથે, અમને મજા આવી તમારી સાથે રમવાની, અને ઘરે જવાનું મન તો થતું નથી પણ સમય સાથે જવું પડશે. અને હમણાં બધા આયોજ અહીંયા પ્રતિભાવમાં એમ કહેતા હતા કે 4 દિવસની કરો કે 8 દિવસની કરો, અને 40 દિવસની કદાચ કરીએ ને હર્ષુકભાઈ, તોય અંતે તો કાયમ તો રહેવાનું નથી, ઘરે જવાનું જ છે. તો એના માટે ઓપ્શન માટે જ આપણે ગામોગામ પ્રેરણા બાળ સભા ચાલુ કરી છે, કે જેથી કરીને અહીંયા તમારો અધૂરો રહેલો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ ઘરે જઈને જે ગામમાં સભા ન ચાલતી હોય એ ગામમાં જઈને બાળ સારથીઓને વિનંતી છે, જે ગામના આગેવાનો આવ્યા છે એમને પણ અહીંયાથી વિનંતી કરીએ છીએ કે સભા ન ચાલતી હોય તો ચાલુ કરાવજો, અને ચાલતી હોય તો અસરકારક બનાવડાવજો. અને આ આદેશ
આ પ્રેરણા આપણા ગાદીપતિ પરમ પૂજ્ય જગતગુરુ સત્પંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્ય જે મહારાજનો આદેશ છે, તો એ આદેશ આપણે સ્વીકારવો જ રહ્યો. ઘણી જગ્યાએ આપણે એમ કહીએ છીએ કે આ સંપ્રદાય અહીંયા પહોંચી ગયો ને આ સંપ્રદાય અહીંયા પહોંચી ગયો, તો એનું કારણ એ આવે છે કે સંપ્રદાયનો વડો જે હોય એના મુખમાંથી જે આદેશ નીકળી આપણે બધાએ ઝીલવો જોઈએ અને એ આગળ ફોલો કરાવવો જોઈએ. તો જે બાળસારથી બહેનો અહીંયા ગામમાં સેવા ના આપતી હોય ને અહીંયા સેવા આપી છે, અથવા તો ગામમાં પ્રતિનિધિ સ્વરૂપે આપણે એક બે જણના નામ લખ્યા હોય વ્યવસ્થાના ભાગરૂપે, પણ આપણે બધાની ફરજ બને છે કે આપણે એમાં જોડાઈએ અને આવીને આવી મોજ બાળકોને કરાવીએ. એની ખૂબ જરૂરિયાત છે. થોડુંક ચેન્જીસ હર્ષુકભાઈ ને રતિભાઈ ને અશોકભાઈને અમે બધા બેઠા હતા પ્રેરણાપીઠાને કર્યું. ક્યાંક વાલીઓને એમ થશે કે અમારા બાળકોને મંત્રો શીખવાનો સમય ઓછો મળ્યો અને એક્ટિવિટીઝ કરાવડાવી, પણ મંત્રો શીખવા એ જરૂરી છે પણ સેકન્ડ નંબરનું કામ છે. એના પહેલાં બાળકમાં સર્વાંગી વિકાસ થાય, એ મોટિવેટ થાય એવો થોડોક અહીંયાથી પ્રયત્ન કર્યો છે. અને આ વેકેશન દરમિયાન આમ જનરલી શું થતું હોય છે કે બાળકોને આપણે ઘણી મોટી તગડી ફી આપીને સમર કેમ્પમાં મૂકતા હોઈએ છીએ, તો એ સમર કેમ્પમાં જે એક્ટિવિટી કરાવે છે એ એક્ટિવિટી આપણે અહીંયા કરાવી અને એની ઘર જ સારવાનો પ્રયત્ન કર્યો છે અને હજી ફેરફારને અવકાશ છે. આપણો પહેલો પ્રયત્ન હતો, હજી આમાં આપણે સુધારો કરશું, પણ બારે પૈસા ખર્ચી અને મૂકવા સમર કેમ્પમાં અને ત્યાં કહેવાની સાથે રહે કેવા દૂષણો લઈને આવે બાળકો, એના કરતાં આપણા આપણા બાળકો આપણા પરિવારના બાળકો સાથે જોડાય અધર એક્ટિવિટી કરે. અને કેટલી બધું તમારી અંદર પડ્યું છે અમે જોતા હતા સાંજે કલાક દોઢ કલાકમાં, અમારો સીસીટીવી કેમેરો એ જ ફરતો હતો. અને છેલ્લે કાલે તો અંતાક્ષરી રમતા હતા, મારી ટીમમાં હતી ડબુડ્યું ક્યાં ગયું, બે ત્રણ આવડી આવડી ઊભી થતા બેટા, એક તો આ બેઠી, બીજી કઈ હતી, ફટોફટ ગીત ગાતી હતી, ઊભી થા ઊભી થા, હજી એક હતી બીજી આમ અક્ષર આયરી હણે, એક વાર જોરદાર તાલી વગાડો એના માટે. દેખાય છે એકદમ નાનકડી કાંતિભાઈ વામન ભગવાન જેટલી, પણ અંતાક્ષરીમાં અક્ષર આવે એટલે મહારાજ મને આવડેલું, મહારાજ મને આવડેલું, આમ માઇક જટીને તરત ગાવા માંડતી હતી. આ બહેનો બધા એના સાક્ષી છે. હે, કેટલું બધું અંદર પડ્યું છે, આપણે એને ખાલી પ્લેટફોર્મ આપવાનું છે આ બાળકોને. તો આવી બધી એક્ટિવિટી અહીંયા બહુ મજા આવી મને તારી સાથે રમવાની, બધાની સાથે મજા આવી છે અને બધાની અંદર કંઈક ને કંઈક પડ્યું છે. હે, બસ આવો ને આવો પ્રેમ, આવો સંપ, આવો સહકાર અને આ સંગઠન, તમે બધા નવા નવા ગામથી આવ્યા છો, એકબીજાનો પરિચય થયો છે, એ સતત થતો રહે. પ્રેરણા બાળસભાના માધ્યમથી નજીક નજીકના જે જૂથ આપણે બનાવ્યા છે એ મહિને બબે મહિને ઇન્ટરનલ ગામમાં આજુબાજુ લઈ જઈએ બાળકોને, એમની સાથે મહિને બબે મહિને શિબિર કરીએ અને આવું ના આવો એક માહોલ ઊભો કરીએ, એ બધી જવાબદારી આપણી છે. આ કાર્ય તો 12 મહિને એકવાર થશે, પણ વચમાં વચમાં મીડિયેટર 3-3 મહિને 2.5 મહિને જ્યારે આપણો અવકાશ હોય, બાળકોને સ્કૂલમાં શિક્ષણની થોડોક અવકાશ મળે એવા પિરિયડ હોય, ત્યારે ચોક્કસ આના આયોજન કરીએ તો 100% આનું વધારે સફળતા મળશે. જે વિશિષ્ટ થયા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને બાળકોમાં એટલી તાલાવેલી હતી કાંતિભાઈ, એક દીકરી તો હું પરીક્ષા લેતો હતો કાલે, મને કે 1/2 કલાકનો ટાઈમ દો ને 50 આવડે છે, બીજી 50 હું હમણાં તૈયાર કરી આવીશ. કેટલું માય પડ્યું છે એની અંદર. હે, અને એક તો વાળી પાછી મને કે મને મુખી થઈ ગઈ છું. કઈ હતી બેટા દીકરી તું હતી ને મુખીવાળી, કે મને આશીર્વાદ આપો, વારી યજ્ઞના 1/2 મંત્રો એને કંઠસ્થ કરી લીધા છે દીકરી, મને યાદ નથી, કદાચ તને હોય બેટા તો ઊભી થાય અહીંયા અત્યારે રાતે. હે, તું હતી ને, વાહ, બધા બિરદા હોય ને તાલીથી, મહારાજના આશીર્વાદ લે, આવી જા બેટા, આપણે આ જ કરવાનું હોય, આજનો સમય એના માટે જ છે, બીજા કોઈ લાંબા ભાષણો માટે નથી, બધાને મોટિવેટ કરવા છે. અને આ બાળકોમાં શક્તિ પડી છે, વિશિષ્ટ તો થઈ છે, પણ વારી યજ્ઞના મુખી મહારાજ થવાના તૈયારી કરી રહી છે એની જાતે જયંતિ બાપા. આ જ આપણી ફળશ્રુતિ છે. હા, એકવાર જોરદાર તાલી વગાડો આ દીકરી. અને તમે બધા જ હોશિયાર છો, જે વિશિષ્ટ નથી થયા એમને પણ અમે એટલા જ બિરદાવીએ છીએ અને તમે બધા અહીંયા આવ્યા છો ને એટલા માટે એકવાર તાલી વગાડો. તમે કોશિશ કરી છે, તમે પ્રયત્ન કર્યો છે. લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી ઓર કોશિશ કરને વાલો કી કભી કુછ કિયે બિગર જય જયકાર નહીં હોતી ઓર કોશિશ કરને વાલો કી કભી. તો જે જે અહીંયાથી શીખ્યા છો, થોડું ઘણું બાકી છે એ હવે ન જતા હોય તો પ્રેરણા બાળસભામાં ગામમાં જઈ અને શીખજો, કંઠસ્થ કરજો અને આવતી સાલ બધા હું માનું છું 50% બધા વિશિષ્ટ થશે એવી તૈયારી રાખજો.
એટલે દાતા હોય તમે એવી તૈયારી રાખજો, વાંધો નહીં આવે રવજી આપા. અને આ બધા બાળકો પછીથી એક સુજાવ હું આપું છું, થોડીક તમને તકલીફ પડી હે, આ દાતાઓ અને સમાજના કર્ણધારો બેઠા છે, આ હોલમાં થોડીક ટાઢક થાય ને એવું કરી દેજો બાપા. છોરા બહુ બળી રહેતા હતા, સાચી વાત હે ને છોરા? હાથ ઊંચો કરીને બાપાને કહો અમને ટાઢક કરી દેજો બધા. એસી એસી, વાહ વાહ, ધન્યવાદ, ખૂબ મોજ કરી છે. આવીને આવી મોજ આપણે વળી કરતા રહેશો. અને આયોજકોએ ચાર દિવસ મને પણ અહીંયા બોલાવ્યો તમારી સાથે, મને પણ મારું બાળપણ યાદ આવી ગયું ને તમારા ભેગા રમવાની જે મજા પડી છે, બસ આવી મજા આપણે સતત કરતા રહીએ. નવો નવો પરિચય થયો છે અને જે અહીંયાથી તૈયાર કરીને ગયા છો, જે કંઈ થોડું ઘણું ભાથું મળ્યું છે એ આચરણમાં ઉતારી જીવનને ધન્ય બનાવવાનો પ્રયત્ન કરજો. થોડું હટકે જીવન જીવજો, એવું કર દેખાવો કુછ એસા કે દુનિયા કરના ચાહે હમારે જૈસા. એ જ શુભ ભાવ સાથે આપ સૌનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય. હરિઓમ તસ્તત, જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભારી છીએ મહારાજ શ્રી આપના. આ કચ્છની ધરામાં સુરા અને દાતારોની કમી નથી. તમે કીધું કે આવતી સાલ 50% બાળકો પરમ વિશિષ્ટ બનશે, તો દાતાઓ અમારી પાસે હમણાંથી તૈયાર હૈ કે 200-300 જે બાળકો તૈયાર થાય એમને અમે બેદાવામાં ક્યાંય પાછા નહીં પડીએ. રવજી બાપાએ હાથ ઊંચો કરીને અમને અનુમોદન દીધું કે જે કાંઈ પણ એમાં ખર્ચ થાય એના માટે એમની તૈયારી છે. ખૂબ ખૂબ આપના આ ભાવને બિરદાવીએ છીએ. આપનો વિશેષ સાથ સહકાર જ્યારથી આ વિચાર બીજ અમારા મનમાં પ્રગટ્યું ત્યારથી અમને મળ્યો છે, તો આ તબક્કે આપનો પણ અહીં ઋણ સ્વીકાર કરીએ છીએ.